સુરત હજીરા અતાણી પોર્ટ પરથી કોલસો ભરી ઝઘડિયાની યુપીએલ કંપનીમાં ડિલિવરી કરવાને બદલે બારોબાર વેચી નાખીને પાંચ લાખ રૂપિયાની રોકડી ટ્રાન્સપોર્ટના માલિક સહિત બે ડ્રાઈવરો સામે હજીરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે યુપીએલ કંપનીએ વેસ્ટ મટીરિયલ સપ્લાય કરતાં આખું ષડયંત્ર બહાર આવ્યું હોવાનું કહી શકાય છે ત્યારે રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના ત્રેસઠ ટન જેટલા કોલસાને સગેબગે પ્રકરણમાં બીજા અનેકની સંડોવણી હોવાનું ફરિયાદી યોગેશ પટેલે જણાવ્યું છે અદાણી લોજિસ્ટિક પોર્ટ વેન્ડર યોગેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ ઓક્ટોબરના રોજ અદાણી પોર્ટ પરથી ઝઘડિયાની યુપીએલ કંપનીમાં બે ટ્રક કોલસો ડિલિવરી સપ્લાય કરવાનું કામ મળ્યું હતું આ કામ કિરણ ટ્રાન્સપોર્ટના માલિક જીતુ પટેલને આવ્યું હતું ત્રણ ઓક્ટોબરના રોજ ટ્રક ડમ્પર જૂનો નંબર જીજે એકવીસ ડબલ્યુ ચુમ્માલીસ છાસઠ અને જીજે એકવીસ ડબલ્યુ પંચાવન છાસઠ પોર્ટ પરથી લગભગ ત્રેસઠ ટન જેટલો કોલસો ભરીને ઝઘડિયા જવા નીકળી જોકે છ ઓક્ટોબરના રોજ બપોરે અદાણી પોર્ટના અધિકારીએ ફોન કરી જાણ કરી કે કોલસો ભરી ભરેલા કાર્ગો બદલાઈ ગયા છે તાત્કાલિક જીપીઆરએસ લોકેશન આપો જેથી જીતુભાઈને ફોન કરી લોકેશન માંગ્યું તો સુવિધા ટ્રકમાં ન હોવાનું જણાવ્યું વધુમાં જણાવ્યું કે જીતુભાઈના ઉડાઉ જવાબથી આશંકા ગઈ એટલે ડ્રાઈવર સંજય શાહુને પકડીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે બંને ટ્રક કોલસો બીજે ડિલિવરી કરી બેજેથી વેસ્ટ ભરીને યુપીએલ કંપનીમાં સપ્લાય કર્યો હતો ડ્રાઈવરના ખુલાસા બાદ તાત્કાલિક હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જીતુભાઈ અને તેનો એક ડ્રાઈવર રાજેશ શાહ ભાગી ગયા હતા જ્યારે સંજય નામનો ડ્રાઈવર હાલ પોલીસ કસ્ટડીમાં છે હજીરા પોલીસે જણાવ્યું હતું કે રૂપિયા પાંચ લાખ એક હજાર આઠસો પાંત્રીસની કિંમતનો ગુણવત્તાવાળો ત્રેસઠ પોઈન્ટ અડતાલીસ મેટ્રિક ટન કોલસો સગેવગે કરવાના પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે રવિ કોઈચા જીટીવી ન્યૂઝ સુરત